ક્યાં છો ટીવી નાઇન, હું છું હાર્દિક મોદી. ટોપ નાઇન ન્યૂઝની શરૂઆત કરીશું રાજ્યના ટોપ નાઇન સમાચારથી. રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમાએ રહેશે. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ હીટવેવની કરી છે આગાહી. રાજ્યમાં 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને શહેરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે, જેથી અમદાવાદ અને ગાંધીનગરવાસીઓએ ખૂબ જ સાવચેત રહેવું પડશે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાળજાળ ગરમીની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતવાસીઓએ દેદઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ કાળજાળ ગરમી પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 મેથી ગરમીમાં ઘટાડો થવાની શરૂઆત થશે, તો 4 જૂન વચ્ચે તાપમાન 38 ડિગ્રી સુધી ગગડી શકે છે. તો આ તરફ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 14 જૂનથી વિધિવત ચોમાસું બેસી જશે. 14 જૂનથી વિધિવત ચોમાસું રાજ્યમાં શરૂ થઈ શકે છે. 7 થી 14 જૂન વચ્ચે મજબૂત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરતમાં કાળજાળ ગરમીમાં જીવલેણ બની છે. આકરી ગરમી વચ્ચે અચાનક જ બેભાન અને ગભરામણના કારણે 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા. તમામ મૃતકોને ગભરામણ થયા બાદ તેઓ બેભાન થયા હતા. એક વ્યક્તિનું હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું. અન્ય મૃતકના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલ્યા છે. સરકારી હોસ્પિટલમાં હજુ પણ 12 લોકો સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેરમાં 4 દર્દી સારવાર હેઠળ છે. ગુજરાત એટીએસની ટીમે વધુ એક આતંકીના મનસૂબાને નાકામ કર્યા છે. ગુજરાત એટીએસની ટીમે પોરબંદરથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. આઈએસઆઈ એજન્ટ 21 વર્ષીય જતીન જીતેન્દ્ર ચારણસિયાને સુભાષનગરથી તેને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર આ પાકિસ્તાનની જાસૂસ ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. ઝડપાયેલો આઈએસઆઈ જાસૂસે જેટી અંગેની સંવેદનશીલ માહિતી મોકલી હતી, તો જેટી પરની અન્ય પ્રવૃત્તિની માહિતી પણ તે લીક કરતો હતો. મોરબીમાં સિરામિક એકમો પર રાજકોટ ડીજીજીઆઈએ દરોડા પાડ્યા. 6 જેટલી સિરામિક ફેક્ટરી પર ડીજીજીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ, બિલ્ટી, નાણાકીય વ્યવહાર અને ઈ વે બિલ સહિતની ચકાસણી કરવામાં આવી. તો લેમોરેક્સ, ગ્રેનિટો, લુફ્ટોન ટાઇલ્સ, લોવેલ સિરામિક સહિતની ફેક્ટરીઓમાં તપાસ કરી છે. ડોક્યુમેન્ટ્સની તપાસ કરી જરૂરી સાહિત્ય કબજે કરી તપાસ હાથ ધરી. પાટણમાં એસીબી વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સર્કલ ઓફિસરના નામે 2 વચેટિયાઓને એસીબીએ ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો સર્કલ ઓફિસર વતી વચેટિયાએ અરજદાર પાસેથી ₹60,000ની માગણી કરી હતી, જે બાદ અરજદારે આ અંગે એસીબીને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ એસીબીની ટીમે છટકું ગોઠવી વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. એસીબીએ હારીત સર્કલ ઓફિસરની પણ તપાસ શરૂ કરી છે. અરવલ્લીના મોડાસામાંથી નકલી કચેરી ઝડપાવવાના કેસમાં કલેક્ટરે સિંચાઈની નકલી કચેરીના આરોપો ફગાવ્યા છે. જિલ્લા કલેક્ટરે કહ્યું કે નકલી કચેરીના તમામ આરોપો પાયા વિહોણા છે. મોડાસામાં કોઈ જ નકલી કચેરી નથી ચાલી રહી. તેમણે કહ્યું કે નકલી કચેરીનું બોર્ડ કે અન્ય વસ્તુઓ નથી મળી. નિવૃત્ત અધિકારીને ત્યાંથી મળેલા દસ્તાવેજોની તપાસ થશે. જે સિક્કા મળ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસની ટીમની રચના કરી છે. ટેકનિકલ સર્વેલન્સ કરાશે. મહત્વનું છે કે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો દાવો કર્યો હતો. અભિનેતા શાહરૂખ ખાનની તબિયત ખરાબ થતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લૂ લાગવાથી શાહરૂખ ખાનની તબિયત બગડી હતી. શાહરૂખ ખાનની તબિયત હાલ સારી હોવાનું સામે આવ્યું છે. હાલ શાહરૂખ ખાનના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા અપાશે. હોસ્પિટલથી સીધા જ એરપોર્ટ ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જવા રવાના થશે.